જો તમારી પાસે જમીન છે તો આજે નહીં તો કાલે આ વિડીયો તમારે જોવો જ પડશે, કારણ કે તમારી બાપ દાદાના વારસાની કે પછી તમારી મહેનતની કમાણીથી ભેગી કરેલી જમીન કોઈએ પચાવી પાડી હોય કે પચાવી ન પાડે તે માટે આજે અવાજ શોમાં સરકારના લેન્ડ ગ્રેવિંગ પ્રોહિબિશન એક્ટ વિશે વાત કરીશું જાણીતા સોલિસિટર પરેશ જાની સાથે। અમે જ્યારે લોકોને જમીન પચાવી પાડવાના મુદ્દા વિશે પૂછ્યું ત્યારે ઘણા સવાલો અને પ્રતિભાવો આવ્યા, તેમાંથી જ કેટલાક મહત્વની માહિતી પર ચર્ચા કરીશું અને તમને જણાવીશું કે તમે પણ આવા કિસ્સામાં ફરિયાદ કેવી રીતે દાખલ કરી શકો। જો તમને પણ કોઈ પણ બીજા મુદ્દા પર સવાલ કે સમસ્યા હોય તો અમને જણાવી શકો છો www.vtvgujarati.com/avaaz પર। જર જમીન અને જોરું કજિયાના છોરું આ કહેવતમાંથી આજે જમીન વિશે વાત કરવાની છે। આજે નાનામાં નાની જમીનનો ટુકડો પણ લાખો કરોડોનો થઈ ગયો છે ત્યારે આજે જમીન માટે મોતના ખેલ પણ ખેલાતા આપણે જોયા છે। ઔદ્યોગિક વિકાસ અને લોકોની લાઇફસ્ટાઇલમાં સુધારો થતાં જમીનની માંગમાં પણ વધારો થયો છે, જેથી કોઈપણ ભોગે જમીન લેવાના બદ ઇરાદાના પગલે જમીન પચાવી પાડવાની ફરિયાદોમાં પણ વધારો થયો છે। આ ગુનાઓને અટકાવવા ગુજરાતની રૂપાણી સરકારે ખાસ લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટ ડિસેમ્બર 2020 બનાવ્યો, જેમાં વિશેષ કોર્ટ, ઝડપી પ્રક્રિયા અને દંડની જોગવાઈઓ કરવામાં આવી। કાયદો બન્યા પછીના આશરે 1 વર્ષના આંકડા પર નજર કરીએ તો કુલ 586 જેટલી FIR નોંધાઈ છે, જેમાં 2256 સામે આરોપ થયા છે, 336 કેસમાં ચાર્જશીટ દાખલ થઈ છે, 12342 ફરિયાદો થઈ જેમાંથી 818 જેટલી ફરિયાદો યોગ્ય ઠેરવાઈ, 1014 હેક્ટર જમીન મુક્ત કરવામાં આવી છે। આ બધા કેસની અંદર કુલ રૂપિયા 1075 કરોડ જમીન માફિયાની પકડમાંથી છોડાવાઈ છે। સરકારી જમીન પચાવી પાડવાની ફરિયાદો કુલ 499 થઈ છે, જેનું ક્ષેત્રફળ આશરે 695 હેક્ટર જેટલું થાય છે। લેન્ડ ગ્રેબિંગની ફરિયાદોમાં સૌથી વધારે અરજી જો જે જિલ્લાઓની વાત કરીએ તો તેમાં સૌથી મોખરે અમદાવાદ, રાજકોટ અને ગાંધીનગર છે, જ્યારે સૌથી ઓછી અરજી તાપી, નવસારી, પાટણ, ભરૂચ, છોટાઉદેપુર, દાહોદ, વડોદરા, આણંદ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓમાંથી આવે છે। વેલ, તો આ એક્ટ શું છે અને જમીન પચાવી પાડવાના કિસ્સામાં જમીન પાછી મેળવવામાં આ કાયદો કેવી રીતે મદદગાર સાબિત થાય તે વિશે આજે વાત કરીશું આપણા શો અવાજમાં। વેલ, તો આજની ચર્ચામાં આપણી સાથે જોડાયા છે જાણીતા સોલિસિટર પરેશ જાની, તેમની સાથે આપણે વાત કરીશું। સ્વાગત છે સર તમારું। તો સૌ પ્રથમ સર તમને સવાલ પૂછવા માંગીશ, પહેલા તો લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટ છે શું? લેન્ડ ગ્રેબિંગની જે વસ્તુ છે ઘણી જાણીતી વસ્તુ છે। લેન્ડ ગ્રેબિંગ એટલે જમીન પચાવી પાડવી, પચાવી પાડવી અથવા તો પડાવી લેવી, બંને વસ્તુ ચાલે। કે કોઈ પણ માણસ કે જમીનનો કબજો ધરાવતો હોય, એની પાસે ન માલિકી હોય, ન બાનાખત હોય, ન પાડવા થક હોય, જસ્ટ એને જોયું કે આ ખુલ્લી જમીન છે માટે લાવો ને કબજો કરી લઈએ, એ પછી એમાંથી કંઈક નફો મળશે તો રળી લઈશું, અને એના લીધે જે કોઈ એના માલિક હોય, જે કોઈને જમીનમાં હક હોય એ બધાને નુકસાન કરે, આવું ન થાય, આવું ઘણીવાર થતું હતું અને એના માટેનો કોઈ વિશિષ્ટ કાયદો ન હતો। એટલા માટે લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટ એ અમલમાં આવ્યો 2020 સાલમાં। સર બીજું એ જાણવા માંગીશ કે જમીન પચાવી પાડવી કોને કહેવાય? જમીન પચાવી પાડવી એટલે ધારો કે જે વ્યક્તિ જમીન ઉપર હોય અથવા તો જમીન ઉપરના મકાનની અંદર હોય, એને કોઈ જ જાતનો હક ન હોય, નથી એની પાસે ભાડાચી હોય, નથી એની પાસે બાનાખત, નથી એની પાસે કોઈ કરાર, ઇવન મૌખિક કરાર પણ નથી, એમ અથવા તો સરકારી જમીન છે, તમે જુઓ છો સરકારમાં તો અધિકારીઓ આવતા જતા હોય અને બદલાતા જતા હોય, તો સરકારી જમીન તળાવની બાજુમાં ખુલ્લી જમીન પડી છે, ચલો ઝૂંપડા બાંધી દઈએ, એવી હોય, ટ્રસ્ટની જમીન હોય, ટ્રસ્ટમાં ટ્રસ્ટીઓ છે, જુદા જુદા ગામે ગામ જતા હોય, એટલે આવી બધી ધર્માદાની જે કોઈ જમીન હોય એની અંદર માણસ જો કબજો કરી લે તો એને લેન્ડ ગ્રેબિંગ કર્યું અથવા તો જમીન પચાવી પાડી એમ કહેવાય। એની અંદર બે વસ્તુ છે, એવી જમીન અને છળ કપટથી પડાવી લીધેલી હોવી જોઈએ, બળજબરી કરી હોવી જોઈએ। બળજબરી એટલે કંઈ ફિઝિકલ મારામારી જ કરવી એવું કંઈ નહીં, પરંતુ સાંજે જુએ છે કે જમીન ઉપર કોઈ છે નહીં તો રાતોરાત ઝૂંપડા બાંધી દે છે। જે નવો કાયદો લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટ બનાવ્યો છે તેમાં જોગવાઈઓ સર શું દાખલ કરવામાં આવી છે? સરકાર એ લેન્ડ ગ્રેબર જે હોય છે, જમીન પચાવી પાડનાર વ્યક્તિઓ હોય છે, એનું નામ લખીને અને જમીનનું વર્ણન કરીને તમારે કલેક્ટરને અરજી કરવાની, કલેક્ટર છે એને લાગે કે નહીં ખરેખર લેન્ડ ગ્રેબિંગ થયું છે અથવા તો લેન્ડ ગ્રેબિંગ થયું હોવાની શંકા એમને લાગે તો એ આખી ને આખી ટીમ જે છે એ બધું એ ત્યાં પોલીસ જે ઇન્ચાર્જ હોય એને મોકલી આપે છે, પોલીસવાળા પણ એની તપાસ કરે છે, કલેક્ટરનો કાગળ હોય ને તો જ પોલીસવાળા આવી આ કાયદા નીચેની ફરિયાદ નોંધે છે, ફરિયાદ નોંધ્યા પછી
પરસ્પર એકબીજાને રિપોર્ટિંગ થાય છે અને તભી રાજ્ય સરકાર છે ને એના માટે સ્પેશિયલ કોર્ટો એમણે ખોલી છે રાજ્ય સરકાર અને રાજ્ય સરકારની આ જે કોર્ટો છે તે કલેક્ટરની અરજી ઉપરથી અથવા તો ઇવન પોતે પણ જાતે જેને સુઓ મોટો કહે છે ને એ રીતે એમ કે જાતે જાતે એમને લાગે કે ના લેન્ડ ગ્રેબિંગ થયું છે પોલીસ વાળાની ફરિયાદ હોય તો એના ઉપરથી પ્રાઇવેટ પક્ષકારની ફરિયાદ હોય તો એના ઉપરથી એ લોકો તરત જ નોટિસ કાઢે છે અને નોટિસની અંદર એક મહત્વની વસ્તુ એ છે કે પ્રાથમિક રીતે જો પેલાને એમ લાગે સત્તાધિકારીને જજને એમ લાગે કે નહીં લેન્ડ ગ્રેબિંગ થયું છે પ્રાથમિક રીતે પ્રિઝમ્પશન કરવાનું હોય છે એમને અને જો પ્રિઝમ્પશન થાય તો લેન્ડ ગ્રેબિંગ મેં કર્યું નથી એવો જમીનનો જે કબજેદાર હોય એને પોતે પુરવાર કરવું પડે સામાન્ય રીતે ફરિયાદ કરનારે પુરવાર કરવું પડતું હોય છે પરંતુ આમાં થોડીક એવી ઊંધી બાબત છે કે ફરિયાદ કરનારે પ્રાથમિક વસ્તુ પુરવાર કરવી પડે દાખલા તરીકે પોતાનો દસ્તાવેજ બતાવે પોતાનો સાતમાનો ઉતારો બતાવે પોતાનો કબજો બતાવે અને પછી કે સાહેબ મારો કબજો હોવો જોઈએ એના બદલે આને તો ત્યાં મકાન બાંધવાની શરૂઆત કરી કાઢે તો પછી એનો હક છે એ સાબિતી જેની સામે ફરિયાદ થઈ હોય જે ગુનેગાર કરવાનો હોય એને કરવું પડે સાબિતી ગુજરાત જમીન પચાવવા પર પ્રતિબંધ અધિનિયમ જે કાયદો છે છે એની તમારે જો ઓનલાઈન ફરિયાદ કરવી હોય તો એની માટે સૌપ્રથમ તમારે iora.gujarat.gov.in વેબસાઇટ પર તમારે જવાનું રહેશે તમે જોઈ શકો છો કે વેબસાઇટ જે છે વેબસાઇટમાં તમે જ્યારે સ્ક્રોલ કરશો ત્યારે અહીંયા આગળ તમને ખ્યાલ આવશે અહીંયા આગળ એમાં સૌ પહેલાં તમારે જવાનું છે ઓનલાઈન એપ્લિકેશન ત્યાર પછી આ ફોર્મ ખુલશે એમાં તમારે અરજીનો હેતુ પસંદ કરવાનો છે એમાં સૌથી નીચે આપેલું છે ગુજરાત જમીન પચાવવા પર પ્રતિબંધ અધિનિયમ 2020 અહીંયા ફરીથી તમારે સિલેક્ટ કરવાનું છે ત્યારબાદ તમારો અહીંયા તમારો નંબર નાખવાનો છે કેપ્ચા કોડ નાખવાનો છે ઓટીપી જનરેટ થશે જે ઓટીપી આવે તમારે નાખવાનો છે જિલ્લો પસંદ કરવાનો છે તમારે અહીંયા આગળ તાલુકાનું નામ આપવાનું છે ગામનું નામ આપવાનું છે ઓટીપી આપવાનો છે તમારે અને દેન પછી તમારે સબમિટ કરવાનું રહેશે આ સબમિટ કર્યા પછી તમારે અલગ અલગ વિગતો ભરવાની આવશે આ વિગતો ખાસ કરીને કાળજીપૂર્વક સમજી વિચારીને દાખલ કરવાની તમારે રહેશે અરજીને લગતી તમામ વિગતો દાખલ કર્યા બાદ સેવ એપ્લિકેશન પર તમારે ક્લિક કરવાનું રહેશે અને સેવ એપ્લિકેશન કર્યા બાદ તમારે જે એકવાર કન્ફર્મ થઈ જાય એ પછી તમારે અપલોડ ડોક્યુમેન્ટ કરવાના રહેશે ડોક્યુમેન્ટમાં ખાસ ધ્યાન રાખવાનું છે અહીંયા તમને ત્રણ કલર જોવા મળશે લાલ રંગમાં ફરજિયાત અપલોડ કરવાના રહેશે ડોક્યુમેન્ટ વાદળી રંગ હશે એમાં મરજિયાત છે અપલોડ કરવાના ડોક્યુમેન્ટ્સ અને લીલા રંગમાં એટલે કે અપલોડ કરેલ ડોક્યુમેન્ટ્સ જે તમે પહેલાં કરેલા છે એ તમને જોવા મળશે ત્યારબાદ તમારે અરજીની જે ફીની ચૂકવણીની ફી ભરી છે એની પ્રિન્ટ તમારે પહોંચશે એ પ્રિન્ટ કરી લેવાની રહેશે સર આ કાયદાના અંતર્ગત જે ફરિયાદ દાખલ કરવામાં આવે છે તેનો નિકાલ લાવવાની કોઈ ડેડલાઇન કે અથવા કોઈ આપેલું છે આમાં અંદર સામાન્ય રીતે શક્યતા હોય ત્યાં સુધી એ જે કોઈ જ્યુડિશિયલ ઓફિસર છે એણે આવી ફરિયાદનો નિકાલ 6 માસમાં ચોક્કસપણે કરવાનો રહે છે એવું કાયદાની અંદર જ પ્રોવિઝન કરવાનું અમે જ્યારે લોકોને પૂછ્યું ત્યારે એમાંથી એક સવાલ એવો ઉદ્ભવીને આવે છે કે ગૌચરની જમીનો પર જે દબાણ થયા હોય તે પણ શું આ કાયદાની અંતર્ગત આવી જાય છે અમે એમ છે કે ગૌચર જમીન એટલે શું ગાયો ચરાવવા માટે સરકારે અનામત રાખેલી જમીન એ ગૌચર જમીન ગાયો અથવા તો ઢોરો એકલી ગૌચર છે એનો અર્થ એવો નહીં કે ભેંસ ન ચરી શકે કે ઘેટાને એ લોકો ન ચરી શકે પરંતુ ગૌચર આપણે ગાય માતાને પવિત્ર માનતા હતા અને ગૌચર એટલા માટે કદાચ નામ આપ્યું હશે વર્ષો જૂનો એની અંદર બીજા લોકો અનધિકૃત પ્રવેશ કરે નહીં ગાયનું નામ સાંભળે ને એટલે જરા બધાને ભગવાનની બીક લાગે એના એટલા માટે હશે પરંતુ ગૌચર જમીન પણ સરકારી જમીન છે અને એના ઉપર જો મકાનો બની ગયા હોય અથવા તેનો કબજો લઈ લીધેલો હોય તો ચોક્કસપણે આ કાયદા જે સરકાર પોતે પણ સરકાર પણ ફરિયાદી બની છે સર આ કાયદામાં સજાની જોગવાઈઓ શું કરવામાં આવી છે ઓડી છે ને તકલીફ બની છે ઓછામાં ઓછી સજા કેટલી અને મહત્તમ સજા કેટલી એ આ કાયદા નીચે પ્રિસ્ક્રાઇબ કરી છે એમાં ઓછામાં ઓછી સજા 10 વર્ષની કરી અને મહત્તમ સજા 14 વર્ષની કરી અને એના ઉપરાંતમાં અને અથવા આવો શબ્દ છે કે એની અંદર એ જમીનની જે સરકારે જંત્રીની કિંમત ઠરાવેલી છે એટલી રકમનો દંડ પણ કરવાનો હોય છે એટલે આ જે છે ને ઘણી વખત શું થાય છે કે આવી સજા તો કરી કાઢે કોર્ટને પણ પછી મેટર ક્યાં જાય તો હાઈકોર્ટમાં જાય કાં તો સુપ્રીમ કોર્ટમાં જાય કાં તો બીજે કશે જાય ઉચ્ચ અદાલત તો પછી બધા જજો લગભગ તો દયાળુ હોય છે ને એટલે કહે છે કે યાર હવે એક લાંબુ મકાન બાંધી એમાં ત્યાં 10 વર્ષ ચૂકી પાડતા એટલે એ લોકો પછી સ્ટે ઓર્ડર આપે એટલે 10 વર્ષના બદલે મારી દ્રષ્ટિએ 1 વર્ષ કે 2 વર્ષ રાખી હોત તો એ પૂરતું હતું આ 10 વર્ષ જરા થોડું જરા આઉટ ઓફ પ્રપોર્શન હોય ને એ ટાઈપનું લાગે સર આ સાથે અમે લોકોને અમુક સવાલ પણ પૂછ્યા હતા કે
આ કાયદા વિશે તમારી કોઈ સમસ્યા હોય અથવા તમારે કોઈ જાણકારી ની જોઈતી હોય તો એવા કેટલાય અમને પ્રતિભાવો પણ આવ્યા છે અને કેટલાક સવાલો પણ આવ્યા છે. કદાચ અમે તમારા પાસે પ્રયાસ કરીશું કે એના વિશે તમે કદાચ કોઈ માહિતી અથવા તમારે કોઈ જાણકારી આપી શકો તો નાગરિકોને કદાચ કોઈ એવો ફાયદો થઈ શકે આ જાણકારીથી. અઝાઝ કઝીઝ નામના એક યુઝર છે, એમને પૂછ્યું છે કે બાનાખત કર્યું હોય અને કબજો આપી દીધો હોય, મુદત પતી ગઈ તો જમીન પાછી લેવા માટે આ કાયદો લાગુ પડે? પૈસા આપતો ન હોય તો પૂરેપૂરા પૈસા આપી દીધા હોય તો પછી બાનાખત છે ને એને લગભગ આ કાયદામાં સમાવવામાં આવે. તમારે બાનાખત કરી આપ્યા પછી જો કબજો આપી દીધો હોય તો કબજો આપવાની જે વસ્તુ છે ને એને પાર્ટ પરફોર્મન્સ કહેવામાં આવે છે કે આંશિક પાલન થયું કરારનું. આંશિક પાલન જ્યારે થયું હોય ત્યારે સેક્શન 52 ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટની કે જે 52 કે 53 51માં આપેલું છે ને, આંશિક પાલનની વસ્તુ જે છે ને ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટ નીચે હેન્ડલ થાય છે અને આ કાયદા નીચે એમાં ચોક્કસપણે ઘણી તકલીફ પડશે, એટલે એમને સિવિલ દાવો કરવો વધારે રીતે. અચ્છા, ઓકે. બીજા એક હાર્દિક ગેલોત નામના યુઝરે પૂછ્યું છે કે ગૌચર તળાવ અને શ્રી સરકારની જગ્યા પર દબાણ કરેલ વ્યક્તિ પર કઈ રીતે ફરિયાદ કરી શકાય? પહેલા તો શ્રી સરકાર તો આ કાયદામાં આવશે નહીં, સરકાર શ્રી થયેલી જમીન ના, સરકારની જમીન શ્રી સરકાર વાળી નહીં પણ સરકારની માલિકીની જો લાગતી હોય જમીન તો ચોક્કસ પણ આવે. તળાવની આપણે વાત કરીએ ને તો ઘણા તળાવની અંદર આપણે જોઈએ તો અમદાવાદની આજુબાજુના જે વિસ્તારો છે એમાં તળાવ જ્યારે સૂકું પડી જાય છે ને, પાણી જતું રહે છે ને, દુકાળ પડે છે ત્યારે ઘણા ખેડૂતો જે એના કિનારે રહેતા હોય છે એ લોકો એની અંદર 2-3 જાતના પાક વાવે છે, કાં તો એની અંદર શિંગોડા વાવે, આપણે જે કાળા પેલા શિંગોડા આવે છે ને એની વાવણી, ઘણા લોકો કમળનું ફૂલ પણ વાવે કારણ કે કાદવ હોય એટલે કાદવની અંદર કમળનો પણ એ લોકો પાક લેતા હોય છે. એટલે આવા જે વસ્તુઓ છે એ તમારે જો પછી વરસાદ આવે ને તળાવનું પાણી ભરાય ને એ લોકો જતા રહે તો બહુ ચિંતા કરવાની જરૂર હોતી નથી, તો લેન્ડ ગ્રેબિંગ કર્યું ના કહેવાય, ટેમ્પરરી એનું મિસયુઝ કર્યો કહેવાય આમ જોવા જઈએ, અથવા તો એન્ક્રોચમેન્ટ કહેવાય તો એ ટેમ્પરરી એન્ક્રોચમેન્ટ કહેવાય, એ ગ્રેબિંગની વ્યાખ્યામાં નહીં આવે. તલાટી ચોક્કસપણે એમ કહી શકે કે આ તે વાવ્યું તે પાક લીધો ને એમાં સરકારની માલિકી કહેવાય, આ ટાઈપનું થઈ શકે, પણ આવી બધી માથાકૂટો હવે થતી નથી, પહેલાં ખૂબ થતી હતી આવી બધી માથાકૂટો. અમે શિંગોડા જે છે ને એના માટે આજના આવા શોમાં બસ આટલું જ. ફરી એક વખત આવતા સપ્તાહે મળીશું નવા એક મુદ્દા સાથે, નવા એક સવાલ સાથે, નવી એક સમસ્યા સાથે. જો તમે પણ અમને કોઈ સમસ્યા કે સવાલ જણાવવા માંગતા હોવ તો તમે અમને www.vtvgujarati.com/avaaz પર જણાવી શકો છો. ત્યાં સુધી મને રજા આપો. થેન્ક યુ સો મચ.